नमस्कार विद्यार्थी मित्रों, अपने स्टैंडर्ड फिफ्थ गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश में अपने यूनिट नंबर वन व्हाट इज इन धीस यूनिट सीखी रहा है। एम अगाउना वीडियो में आप हाउ मेनी जे काउंट कर लखवाना था, बराबर वस्तुओं सीख्या था। अने हवे छे तमे जोई सको कि धेर इज अने धेर आर नो उपयोग करी नीचे शब्दों आपेला छे कौंस में अने तेनो उपयोग करीने वर्गखंड में एटले आपणा क्लास में कई कई वस्तु छे તે આપણે લખવાની છે। આ વસ્તુ આપણે તમને ખ્યાલ હોય તો બુકની અંદર આપણે શીખી ગયા છે, બુકની અંદર ખ્યાલ છે ને માય ક્લાસરૂમ વિશે લખવાનું હતું, બરાબર છે। અહીંયા પોઈન્ટ આપેલા છે અને એક્ઝામ્પલ પણ આપેલું છે કે તમારા બધાનો ઉપયોગ કરવાનો છે અને એમાંથી છ વાક્ય બનાવવાના છે કે જો અહીંયા છે ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ, એટલે અહીં ટીવી છે, ટીવી આવી ગયું, બરાબર। ધેર આર ટુ ફેન્સ ઇન માય ક્લાસરૂમ, એટલે ફેન્સ પણ આવી ગયું, બરાબર છે। હવે બીજા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને તમારે અહીંયા બનાવવાનું છે કે તમારે યાદ કરવાનું, ભલે અત્યારે તમે સ્કૂલમાં નથી આવે, તમે તમારો નવો ક્લાસ નથી જોયો, પરંતુ જો તમે ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતા ને તો તમારે યાદ કરવાનું અને યાદ કરીને તમારે એના પ્રમાણે તમારે અહીંયા ક્લાસરૂમ વિશે લખવાનું છે। કેવું કેવી રીતે લખવાનું તમને સમજાવું કે બરાબર ડોર, તો તમને ખ્યાલ છે આપણે ફોર્થમાં ડોર કેટલા છે, બરાબર। એ ડોર પ્રમાણે તમારે લખવાનું કે એક ડોર હોય, એક દરવાજો હોય તો ધેર ઇઝનો ઉપયોગ કરવાનો, અને જો તમારે બે લખવા હોય, બરાબર છે ને, ફોર ફિફ્થ વચ્ચે એક પણ દરવાજો હતો અને બહાર આપણે લાબીમાંથી અંદર આવતા તેમાંથી એક દરવાજો, એટલે તમારે બે દરવાજા લખવા હોય તો એ પ્રમાણે લખી શકો કે ધેર આર, શું લખી શકો, ધેર આર કેટલા ડોર, ટુ ડોર્સ, બરાબર છે, ટુ ડોર્સ ઇન માય ક્લાસરૂમ। હવે વિન્ડોઝ, તો કેટલી વિન્ડોઝ હતી, તો તમને ખબર છે તમારે બેક સાઈડે વન વન હતી, બરાબર ને, એક હતી ને, તો તમારે એ લખી શકો હવે એક વિન્ડો હોય તો તમે ધેર આરનો ઉપયોગ ના કરી શકો, જે આપણે મેં તમને અગાઉ શીખવ્યું છે, બરાબર ને। એક વસ્તુ હોય તો ધેર ઇઝ, અને એક કરતાં વધારે વસ્તુ હોય તો ધેર આરનો ઉપયોગ થઈ શકે। તો અહીંયા એક વિન્ડો હોય તો લખીએ, ચાલો ધેર આર કે ઇઝ, ઇઝ ધેર ઇઝ વન, હવે જો વિન્ડોઝ છે એસ લાગ્યું છે એનો મતલબ એક કરતાં વધારે, તો આપણે એસ કાઢી નાખીશું અને અહીંયા ઓનલી વિન્ડો લખીશું, ધેર ઇઝ વન વિન્ડો ઇન માય ક્લાસરૂમ, બરાબર છે। હવે આગળ જુઓ કપબોર્ડ, એટલે કબાટ, બરાબર છે। જો ના હોય તો આપણે શું લખવાનું કે There is no cupboard in my classroom. તો જો જે વસ્તુ હોય એ તમારે સંખ્યા સાથે લખવાનું, અને જો ના હોય તો આ પ્રમાણે આગળ નો લખી અને તમારે લખવાનું છે। તમારે આ પ્રમાણે બેન્ચીસ કેટલી છે કાઉન્ટ યાદ કરી લખી લેજો, બરાબર, ટ્યુબલાઇટ્સ, ટેબલ, ચેર, પ્લેટફોર્મ, એ બધી વસ્તુ કેટલી છે એ પ્રમાણે તમારે હવે ત્યાં નીચે છે એ કાઉન્ટ કરી અને લખવાની છે। જો એક કરતાં વધારે હોય તો ધેર આરનો ઉપયોગ કરજો, એક જ હોય તો ધેર ઇઝનો કરજો, અને જો કોઈ વસ્તુ ના હોય, પ્લેટફોર્મ ધારો કે ના હોય, તો ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ, એ પ્રમાણે વાક્ય લખવાનું છે। તો આ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીની અંદર ક્વેશ્ચન નંબર ફિફ્થ એ લખવાનો છે। હવે જો સામેની બાજુ ક્વેશ્ચન નંબર સિક્સ છે, યાદ આવ્યું તમને, ઇન, ઓન, અંડર, નિયર, એ આપણે તમને ખ્યાલ, ટેન, ઇલેવન અને ટ્વેલ્વ, લિટલ સ્ટેપ, ટેન, ઇલેવન, ટ્વેલ્વમાં આ પ્રમાણે પ્રેપોઝિશન્સ, નામ, યોગ, અવ્યય, બરાબર છે ને, એ આવી ગયું હતું, જેનો ફરીથી હું એ વિડીયો તમને શેર કરીશ જે અગાઉનો છે, પણ તમે એ ફરીથી શીખી અને ધ્યાન દઈ અને તમારે પછી આન્સર, હવે તો એક વખત તો મેં તમને શીખ્યા છે, તો બીજી વખત તમારે જાતે લખવા પડશે ને, તો આ જે આન્સર છે એ તમારે જાતે તમારે લખવાના છે। આ વિડીયોની સાથે સાથે હું તમને અગાઉનો વિડીયો લિટલ સ્ટેપ ટેન ઇલેવન ટ્વેલ્વમાં મેં તમને આ શીખવ્યું છે તેનો વિડીયો પણ સેન્ડ કરીશ, જો કદાચ ભૂલી ગયા હોય તો તેમાં શીખી લેજો, અને તેના આધારે તમારે આમાં ક્વેશ્ચન નંબર સિક્સ છે તમારે ફિનિશ કરવાનો છે। થેન્ક યુ।